નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 16 એપ્રિલ 2014, બુધવાર, ચૈત્રવદ એકમ. આજે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્ર છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ વધુ જોવા મળે. આજના દિવસે જાહેર જીવનમાં એમની થોડીક પ્રશંસા કે કદર થાય તેવા સંજોગો આજે સંભવિત છે. ભૂતકાળમાં કોઈ એવું કાર્ય કર્યું હોય તો તેનું આજે અચાનક સારી કદર કે પ્રશંસા સાંભળવા પણ મળી જાય તેવા સંજોગો આજે બને છે. ભાગીદાર સાથે કોઈ કામકાજ કરતા હોય અથવા પોતાના કામકાજમાં અન્યનો આજે સાથ સહકાર જોઈતો હોય તો તેમાં પણ આજે સારું હકારાત્મક વલણ જોવા મળે તેવા સંજોગો કહી શકાય છે. જે લોકો જાહેર જીવનની વ્યક્તિ તરીકેના કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે, તદુપરાંત માર્કેટિંગના લોકો હોય, રાજકીય ક્ષેત્રે કામ કરનારા વર્ગ હોય તેવા લોકો માટે આજના દિવસે પોતાના કામકાજમાં અન્યનો સાથ સહકાર માર્ગદર્શન મળે તેવા સંજોગો આજે જરૂરથી કહી શકાય. મેડિકલ ક્ષેત્રે જે લોકો કામકાજ કર્યા હોય તેવા લોકો માટે પણ આજે કામકાજમાં કંઈ વિશિષ્ટ કાર્યની અથવા કામકાજની કદર થાય અથવા વાત સાંભળવા મળે તેવા સંજોગો આજે બને તેમ પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે તેમણે પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે વાર્તાલાપમાં ખાસ ધીરજ રાખવી, ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. આજના દિવસે વાહન ધીમે ચલાવવું પણ સલાહભર્યું છે. જે લોકોને એલર્જીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે તો વધુ ઈચ્છનીય છે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને જે લોકોની રાશિ ધન છે તેવા લોકો જોડે વાર્તાલાપમાં ખાસ ધીરજ અને ગણતરી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. આજના દિવસે ઉત્સાહ જોવા મળે, કોઈ કોઈ કામમાં આજે નસીબિયારી આપે તેવા સંજોગો સંભવિત છે. મિલન મુલાકાત થાય, જૂની મિલન મુલાકાત તાજી થાય, કોઈ પણ જગ્યાએ આજે મુસાફરી પણ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. મિથુન રાશિના જાતકોને આજે પોતાની મિથુન રાશિ સિવાય ખાસ કરીને જે લોકોની ધનરાશિ છે અથવા જે લોકોની કુંભ રાશિ છે, તુલા રાશિ છે એવા જાતકો સાથે કંઈક વિશેષ નવીનનો અનુભવ થાય તેવા સંજોગો આજે પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજે વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન આપવું, તેમજ માર્કેટિંગ કરનાર વર્ગે આજે માર્કેટિંગમાં યોગ્ય સમય ફાળવે તો તેમને ઈચ્છિત ફળ પણ મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીના કામ વધારે કરે છે, એગ્રો કોમોડિટીને લગતા કામ વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. કર્ક રાશિના જાતકોને આજના દિવસે કામકાજની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય તેવા સંજોગો પણ બની શકે. આજે ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ કામકાજમાં પણ ગભરાટ કે ચિંતા દેખાય, પરંતુ એ ચિંતા ફક્ત વિચારજન્ય હોય તેવી પણ સંભાવના હોય, માટે ધીરજ રાખવી એ પણ ઘણી અગત્યની છે. જૂના અને નાના નાના અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ આજે વેગ મળે તેવા સંજોગો આજે સંભવિત છે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને મિથુન અને કુંભ રાશિ સાથે ખાસ ખોટી મગજમારી કે ખોટી વાર્તાલાપ ન થાય તેનું ધ્યાન રાખવું એ ઈચ્છિત છે. આજના દિવસે કામકાજ અર્થે થોડીક ક્યાંક ને ક્યાંક દોડધામ થાય, પરંતુ દોડધામને અંતે કામકાજને પણ ક્યાંક ને ક્યાંક વેગ અથવા માર્ક મળે
તેવા સંજોગો પણ આજે સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં કામકાજ કરનાર વર્ગે પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ ઈચ્છનીય છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સિંહ રાશિના જાતકોને આજે મિત્ર કે સગાસ્નેહી તરફથી પોતાની પસંદગીની કોઈ વાત સાંભળવા મળે, વાત લાભની પણ સાંભળવા મળે અથવા વાત લાભની થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજે ક્યાંય હરવા ફરવાના, મિત્ર વર્તુળ જોડે મુસાફરી કરવાના પણ યોગ બની રહ્યા છે. આજના દિવસ દરમિયાન કંઈ પણ કાર્યનું આયોજન હોય તો અન્યનો સાથ સહકાર પણ મળે તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. રાજકીય ક્ષેત્રે જે લોકો કામકાજ કરે છે, જનસંપર્કના જે લોકો કામકાજ કરે છે, સરકારમાં કંઈ પણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે લોકો કામકાજ કરી રહ્યા છે, સોના કે ઝવેરાતને લગતા કામ કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કંઈ લાભવાળી વાત સાંભળવા મળી જાય તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહભર્યું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે વાર્તાલાપમાં ખાસ શબ્દ પ્રયોગ પર ધ્યાન આપવું, વાર્તાલાપમાં ક્યાંય ગેરસમજ ન થાય, વાણી વિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. આજના દિવસે મશ્કરી ભર્યા વાતાવરણથી પણ દૂર રહેવું એ સલાહભર્યું છે. આજના દિવસે નિર્દોષ ભાવે પણ ક્યાંય તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. મુસાફરી આજે કંટાળાજનક કે ક્યાંક ક્યાંક ખર્ચાળ બને તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકોને આજે કોમ્પ્યુટર ફિલ્ડમાં કંઈ પણ પ્રકારના કામકાજમાં નવીનતા લાવવાની હોય અથવા જે લોકોને સ્ટેશનરી બજારમાં કામકાજ છે, દલાલીને લગતા કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ ધીરજ અને ગણતરી રાખવી એ વધુ ઇચ્છનીય છે. સાંધાના કે સ્નાયુના દર્દ હોય, કફ, પિત્ત, વાયુ, ગેસ, એસિડિટી હોય તેવા લોકોએ આજના દિવસે જરા કાળજી રાખવી અગત્યની છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. આજના દિવસે આત્મવિશ્વાસ સારો જોવા મળે. આજના દિવસે કંઈક ને કંઈક બાબતોમાં સારી વાર્તાલાપ થાય, પોતાના ગમને ગમતી લગતી કોઈ વાત થાય સાંભળવા મળે અથવા રજૂઆત કરવાની તક મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે યુવા વર્ગને પણ કંઈક ને કંઈક નવીનતા સર્જવાની જિજ્ઞાસા વધુ જાગે. સ્ત્રી વર્ગ આજના દિવસે થોડીક ચંચળતા વધુ દેખાડે. આજના દિવસે તેમને કોઈ પણ કામ આજે હસ્તામોએ કરે અથવા ઉશ્કેરાટથી પણ કરે તો પણ રાજી ખુશીથી થાય તેવા સંજોગો આજે સંપૂર્ણપણે દેખાઈ રહ્યા છે. કઈ નવીન કાર્યના આયોજનમાં આજે અન્ય લોકોનો સાથ સહકાર મળે. ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ થયા હોય, મન દુઃખ થયા હોય તો તે સુધારવાની આજે કોશિશ કરે તો તેમાં પણ ક્યાંક નવીનતા આવે તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે, શક્ય હોય એટલું માર્કેટિંગને લગતા કામકાજમાં ધ્યાન આપવું એ એમના માટે આજે વધુ ઈચ્છિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો આજના દિવસે પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના નાના નાના અને રોજિંદા કામકાજમાં દિવસ પસાર થાય તેવા સંજોગો બને. કુટુંબ જોડે, મિત્ર જોડે ક્યાંય પણ મિલન મુલાકાત થાય અથવા જૂની મિલન મુલાકાત તાજી થાય તેવા સંજોગો સંભવિત છે. કોઈક જગ્યાએ નાના અંતરની પણ મુસાફરી સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કંઈ પણ પ્રકારના કામ કરી રહ્યા છે
તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક કામનું ભારણ વધુ દેખાય, પરંતુ દિવસની અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો આજે સંભવિત છે. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને કર્ક રાશિ સાથે, વૃષભ રાશિ સાથે કે મીન રાશિ સાથે કાર્ય કરવાથી કાર્યમાં કંઈક વધુ વેગ પણ જોવા મળી જાય તેવા સંજોગો આજે સંભવિત છે. પરંતુ વૃશ્ચિક રાશિના જાતકોએ આજે તુલા રાશિ છે કે જે મેષ રાશિ છે કે મિથુન રાશિ છે તેવા જાતકો સાથે ખાસ ગણતરીપૂર્વકના જ વ્યવહાર વધુ કરે એ વધુ ઇચ્છનીય છે તેમ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં પોતાના અનુભવને આધારે નાનું કામ યોગ્ય છે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે નાની નાની બાબતોમાં ઉશ્કેરાટ આવે, કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે તેવા સંજોગો બને, એને કારણે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થાય માટે આજે ધીરજ અને શાંતિથી પોતાના કામકાજમાં રચ્યા પચ્યા રહેવું એ વધુ સલાહભર્યું છે. ધનરાશિના જાતકોએ ખાસ કરીને વૃશ્ચિક રાશિ સાથે અથવા વૃષભ રાશિના જાતકો સાથે કામકાજમાં વધુ તકેદારી રાખે તો વધુ ઇચ્છનીય છે. આજના દિવસ દરમિયાન મિથુન રાશિ અથવા તુલા રાશિના જાતકો સાથે કામકાજમાં યોગ્ય પ્રતિભાવ સારો જોવા મળે તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે જોખમી પરિબળોથી અથવા ઉતાવળિયા કોઈ પણ કામથી પણ દૂર રહેવું એ સલાહભર્યું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે લાંબા ગાળાના તેમજ જોખમી કામકાજથી દૂર રહેવું અગત્યનું છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. આજના દિવસે રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે કામકાજ કરવામાં થોડોક ઉત્સાહ ઓછો જોવા મળે અને ક્યાંક ક્યાંક પ્રાણે કામ કરતા હોય તેવી સ્થિતિ પણ સર્જાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજે કામકાજમાં જૂના અથવા અટકેલા કાર્ય પૂર્ણ કરવામાં પણ સમય થોડોક ધાર્યા કરતાં વધુ પસાર થઈ જાય તેવા સંજોગો બની શકે છે. જે લોકો કુરિયર ક્ષેત્રે કામકાજ કરે છે, કોલ્ડ સ્ટોરેજને લગતું કામકાજ કરી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશનના કામ કરે છે, ધાતુને કામ કરે છે, ખેતીવાડીને લગતા વસ્તુઓને લગતા કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન કામકાજમાં અનિશ્ચિતતા થોડીક વધુ જોવા મળે. જે લોકોને હાડકાની તકલીફ હોય, કફ પિત્તને લગતી તકલીફ હોય, છાતીને લગતી તકલીફ હોય, આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખવી, તેમજ શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઇચ્છનીય છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તમને પોતાને ઉત્સાહ થોડોક વધુ જોવા મળે, આજે ધાર્યા કામ થોડા વધુ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન કોઈ લોકો પોતાના જૂના અટકેલા કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરે અથવા જે લોકો વિદેશ જવા માટે તત્પર હોય તો તેવા કાર્યો કરવાની કોશિશ કરે તો તેમાં યોગ્ય પ્રતિભાવ, યોગ્ય માર્ગદર્શન મળે તેવા સંજોગો આજે બની શકે છે. ભૂતકાળમાં કોઈની સાથે મતભેદ મનદુખ થયા હોય તો તેના નિરાકરણ માટે પણ આજે પ્રયત્ન કરવો એ વધુ ઇચ્છનીય છે તેમ કહી શકાય. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રહેતી હોય અથવા કોઈ વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત માટે પ્રયત્ન કરતા હોય તેવા માટે આજે પ્રયત્ન કરે તો પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જણાઈ રહ્યું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસને લગતા કામકાજ વધારે કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે. આજના દિવસ દરમિયાન મીન વર્ગને નાની નાની બાબતમાં ગુસ્સો થોડોક વધુ આવે તેવા સંજોગો સંભવિત છે. નકારાત્મક વિચાર આવે અથવા ખોટા અભિપ્રાયો
મગજમાં વિચારો સર્જીને આવે તેવા સંજોગો આજે બની શકે છે. કામકાજમાં ધીરજ અને શાંતિ રાખવી એ વધુ અગત્યની છે. વાહન જરા ધીમે ચલાવવું એ પણ સલાહભર્યું છે. અને આજે વાર્તાલાપ દરમિયાન પણ શબ્દ પ્રયોગ પર ખાસ ધ્યાન આપવું, સામેની વ્યક્તિની વાર્તાલાપનો અર્થઘટન પણ બરોબર થાય તે રીતે ધીરજ અને ગણતરી રાખવી એ વધુ અગત્યની છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકોને ઘણા વખતથી કોઈ પણ દર્દની સમસ્યા નડતી હોય તો તે દર્દને લગતી બાબતોમાં આજે આહાર અને વિકારોમાં ખાસ ધ્યાન આપે તો વધુ ઈચ્છિત છે તેમ પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીના કામ કરે છે, ગોલ્ડ સિલ્વરના લગતા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે તેવા લોકોએ આજના દિવસે જોખમી અને ઉતાવળિયા નિર્ણયથી દૂર રહે એ વધુ ઈચ્છનીય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.